એસરા બીકોમ સેમેસ્ટર 4ના વિદ્યાર્થી, કોસ્ટ અકાઉન્ટિંગમાં આપણે આપણા અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર કરાર પડતર પદ્ધતિ અથવા તો કરારના હિસાબો ચેપ્ટર જોઈએ, બરાબર. આ સેમેસ્ટર 4નું અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર આપણું કોસ્ટનું જોઈએ, એમાં પ્રસ્તાવના. સૌથી પહેલાં તો આપણે આપણા શબ્દમાં કહીએ કે કરાર પડતર પદ્ધતિ એટલે શું. તો કે કરાર એટલે શું? તો કે કોન્ટ્રાક્ટ આપણે એને જેને કહીએ, બરાબર. કે મકાન, ફ્લેટ, પુલ, ડેમ, રસ્તા વગેરેના બાંધકામ સાથે સંકળાયેલ વ્યક્તિ હોય કે કંપની હોય કે અમુક સંસ્થાઓ હોય, બરાબર, આ વિશિષ્ટ પ્રકારના હિસાબો રાખે છે. અને જે વ્યક્તિ અથવા સંસ્થા છે એ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેને કોન્ટ્રાક્ટર તરીકે કહેવા ઓળખવામાં આવે છે, બરાબર. અને જે લોકો કોન્ટ્રાક્ટરને કામ સોંપે છે તેને કોન્ટ્રાક્ટી કહેવામાં આવે છે. ટૂંકમાં કોન્ટ્રાક્ટર એટલે શું? તો કે કરાર લેનાર, અને કોન્ટ્રાક્ટી એટલે કરાર આપનાર, બરાબર. હવે કોન્ટ્રાક્ટર કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ કરે અને મકાનો, ફ્લેટ, પુલ, ડેમ વગેરે બાંધકામના કામોના હિસાબી સમયના અંતે પડતર અંગેની માહિતી અને થયેલ કામની વિગતો મેળવે છે. જ્યારે કરાર પૂર્ણ થાય ત્યારે જે તે કરારનો નફો અથવા નુકસાન પણ જાણવામાં કરાર પડતર પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. એના પછી જોઈએ કરારનો અર્થ. હવે કરારનો અર્થ જોઈએ તો કરાર એટલે શું? તો કે કરાર એક લેખિત દસ્તાવેજ છે જેમાં બંને સક્ષમ પક્ષકારો છે એ સહી સિક્કા કરે. અને આ દસ્તાવેજમાં કરારને લગતી દરેક શરતો અને પેટા શરતો છે એ દર્શાવવામાં આવી હોય છે, જેનું બંને પક્ષકારોએ પાલન કરવાનું હોય છે. અને બંને પક્ષકારો એટલે કે કરાર આપનાર અને કરાર લેનાર તરીકે ઓળખાય છે. અને બંને પક્ષકારો કરારના દસ્તાવેજની એક એક નકલ પોતાની પાસે રાખે છે. આ થઈ ગયો કરારનો અર્થ. હવે આપણે જોઈએ કરારના લક્ષણો. કરારના લક્ષણો જોવા જઈએ તો સૌથી પહેલાં એનું લક્ષણ છે સમયગાળો, કે કરારનો સમયગાળો લાંબો હોય છે. સામાન્ય રીતે આ સમયગાળો છે એકથી વધુ વર્ષના સમયનો હોઈ શકે. એના પછી બીજું લક્ષણ એનું જોઈએ કરારની કિંમત. તો કરારની કિંમત જોવા જઈએ તો બાંધકામના કરારની કિંમત હંમેશા મોટી જ હોય છે, બરાબર. એ કિંમત લાખો અથવા કરોડો રૂપિયાનો આંક ધરાવતી હોય છે. એના પછી કરારનું સ્થળ, બરાબર. ત્રીજું લક્ષણ છે કરારનું સ્થળ. તો કરાર જે જગ્યાએ થાય છે તે કોન્ટ્રાક્ટરની ઓફિસ છે, પણ ખરેખર બાંધકામનું કાર્ય તો જે તે સ્થળે પણ કરવું જ પડે છે. એના પછી એનું ચોથું લક્ષણ છે કરાર દીઠ અલગ ખાતું. સામાન્ય રીતે કોન્ટ્રાક્ટર જ્યારે ઘણા કરાર પર કાર્ય કરતો હોય ત્યારે દરેક કરાર માટે તે અલગ કરાર ખાતું રાખે છે. અને દરેક કરાર ખાતાને નામ કે નંબર આપવામાં આવે છે. અને કરારના ખર્ચ સંબંધિત કરાર ખાતે ઉધારવામાં આવે છે. એના પછી પાંચમું લક્ષણ એનું એ છે પડતર કેન્દ્ર, બરાબર. કે આપણે ઉપર દર્શાવ્યું કે કરાર દીઠ અલગ ખાતું, એમ દરેક કરાર માટે અલગ અલગ કરાર ખાતા રાખવામાં આવે છે. અને પડતર નક્કી કરવા માટે તે કરાર પોતે જ સ્વયં સ્પષ્ટ કેન્દ્ર બને છે. એના પછી છે છઠ્ઠું લક્ષણ કરારના મુખ્ય ખર્ચ. કરારના મુખ્ય ખર્ચમાં માલસામાન, મજૂરી, યંત્રનો ઘસારો અને પેટા કરારની પડતરનો સમાવેશ થાય છે. એના પછી છે સાતમું પ્રમાણપત્ર. હિસાબી વર્ષના અંતે અધૂરા કરાર માટે જેટલું કામ થયું હોય તે અંગે આર્કિટેક્ટ અથવા તો જે સિવિલ એન્જિનિયરનું પ્રમાણપત્ર મેળવવામાં આવે છે. અને આવું પૂરું થયેલ કામ કે જે અંગે પ્રમાણપત્ર મળ્યું તેને પ્રમાણિત કામ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી એનું આઠમું લક્ષણ મળેલ રોકડ. કે આર્કિટેક્ટ દ્વારા પ્રમાણિત થયેલ કાર્યના અમુક ટકા રોકડ કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે, તેને મળેલ રોકડ કહેવામાં આવે છે. પછી નવમું લક્ષણ જોઈએ એનું તો બિનપ્રમાણિત કામ. હિસાબી વર્ષના અંતે જે કાર્ય થઈ ગયું છે પણ જે અંગે આર્કિટેક્ટનું પ્રમાણપત્ર મળેલ નથી એવા કાર્યને બિનપ્રમાણિત કામ કહેવામાં આવે છે, બરાબર. અને એના પછી દસમું દંડની જોગવાઈ. કરારના દસ્તાવેજમાં કરાર પૂર્ણ કરવા માટે અમુક ચોક્કસ સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો કોન્ટ્રાક્ટર આ સમયગાળામાં કરાર પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તેને પણ દંડ આપવો પડે, બરાબર. આ થઈ ગયા એના લક્ષણો. હવે જોઈએ આપણે
કે આપણા પ્રેક્ટિકલ દાખલા શરૂ કરીશું તો કે કરાર ખાતું બનાવવાનું થશે, એમાં કરાર ખાતાની વિગતો અને કરાર ખાતાનો નમૂનો. એમાં અ જોઈએ કરાર ખાતાની ઉધાર બાજુની વિગતો, બરાબર. હવે કરાર ખાતાની ઉધાર બાજુની વિગતો જોઈએ, એમાં સૌથી પહેલાં લખવાનું થશે આપણે માલ સામગ્રી અને સ્ટોર્સ, બરાબર. તો કરારની માલ સામગ્રીમાં મુખ્યત્વે ઈંટ, ચૂનો, સિમેન્ટ, પથ્થર, લોખંડ, લાકડું, ટાઇલ્સ વગેરેનો સમાવેશ થતો હોય, બરાબર. અને કરારના સ્થળ પર આ માલ સામગ્રી મોકલવામાં આવે છે. આ માલ સ્ટોર્સમાંથી કે બારોબાર ખરીદીને પણ કરારના સ્થળ પર મોકલવામાં આવે છે, બરાબર. અને કરારની આખરી નીપજ માલસામાનની સારી ગુણવત્તા પર આધારિત હોય છે અને માલસામાનની ગુણવત્તા પર અંકુશ જરૂરી બને છે. ઉપરાંત માલ સામગ્રીની કિંમત પણ ઘણી મોટી હોવાથી તેના પર ખર્ચ નિયંત્રણ પણ આવશ્યક છે, બરાબર. હવે એના માટે અમુક હિસાબી નોંધ છે એ આપણે જોઈએ, ડાયરેક્ટ ટેક્સમાંથી જોઈએ, બરાબર. શું કહે છે, હિસાબી દ્રષ્ટિએ માલ સામાન અંગે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. એમાં કહે છે, જ્યારે કરાર પર માલ સ્ટોર્સમાંથી મોકલવામાં આવે ત્યારે તો કરાર ખાતે ઉધાર તે સ્ટોર્સ ખાતે નોંધ કરવામાં આવે છે. પછી જ્યારે કરાર પર માલ ખરીદીને મોકલવામાં આવે ત્યારે એમાં પહેલું થશે કરાર ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે, રોકડ ખરીદી હોય તો, બરાબર. અને બીજી નોંધ થશે કરાર ખાતે ઉધાર તે લેણદારો ખાતે, ઉધાર ખરીદી હોય તો. એના પછી જ્યારે બીજા કરાર પરથી આ કરારને માલ મળ્યો હોય ત્યારે આ કરાર ખાતે ઉધાર તે અન્ય કરાર ખાતે જમા. એના પછી કહે છે, જ્યારે વધારાનો માલ સામાન સ્ટોર્સને પરત કરવામાં આવે ત્યારે સ્ટોર્સ ખાતે ઉધાર તે કરાર ખાતે. એના પછી જ્યારે અન્ય કરારને માલ મોકલવામાં આવે ત્યારે અન્ય કરાર ખાતે ઉધાર તે આ કરાર ખાતે. એના પછી ચોરી, આગ કે અકસ્માતથી જ્યારે માલ કે સ્ટોર્સ નાશ પામે ત્યારે આ પ્રકારના નુકસાનને અસામાન્ય નુકસાન ગણીને કરાર ખાતું જમા કરવામાં આવે છે અને સામાન્ય નફા નુકસાન ખાતું ઉધારવામાં આવે છે. સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર તે કરાર ખાતે, બરાબર. ચોરી, આગ કે અકસ્માતથી જ્યારે માલ કે સ્ટોર્સ નાશ પામે ત્યારે આ પ્રકારના નુકસાનને અસામાન્ય નુકસાન ગણીને કરાર ખાતું જમા કરવામાં આવે છે અને સામાન્ય નફા નુકસાન ખાતું ઉધારવામાં આવે છે. સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર તે કરાર ખાતે. એના પછી ચોરી, આગ કે અકસ્માતના કિસ્સામાં જો વીમા કંપની અમુક રકમનો દાવો મંજૂર કરે તો વીમા કંપની ખાતે ઉધાર તે સામાન્ય નફા નુકસાન, સોરી, વીમા કંપની ખાતે ઉધાર સામાન્ય નફા નુકસાન ખાતે ઉધાર તે કરાર ખાતે, બરાબર. અહીં વીમા કંપની જેટલી રકમ મંજૂર કરે તેટલી વીમા કંપની ખાતે ઉધારવામાં આવે છે, જ્યારે બાકીની રકમ એટલે કે સ્ટોર્સની પડતર બાદ વીમા કંપનીએ મંજૂર કરેલ રકમ સામાન્ય નફા નુકસાન ખાતે અસામાન્ય ખોટ તરીકે દર્શાવાય છે. એના પછી જ્યારે માલ સામાન કે સ્ટોર્સનું બારોબાર વેચાણ કરવામાં આવે ત્યારે વેચાણ કિંમત અને પડતર સરખા હોય એટલે કે માલ વેચાણથી નફો કે નુકસાન ઉદ્ભવતું ન હોય ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર તે કરાર ખાતે, બરાબર. જ્યારે માલ સામાન વેચાણમાં નફો ઉદ્ભવતો હોય ત્યારે બેંક ખાતે ઉધાર તે કરાર ખાતે વેચાણ કિંમત આપવાની છે અને કરાર ખાતે ઉધાર નફાની રકમ તે નફા નુકસાન ખાતે. જ્યારે માલ સામાનના વેચાણમાં ખોટ ઉદ્ભવતી હોય ત્યારે રોકડ બેંક ખાતે ઉધાર વેચાણ કિંમત નફા નુકસાન ખાતે ઉધાર ખોટની રકમ તે કરાર ખાતે, બરાબર, પડતર રકમ. એના પછી આપણને આપ્યું છે બીજું, ઉધાર બાજુનો બીજો ખર્ચ મજૂરી, બરાબર. કરારની જોગવાઈ અનુસાર થતા કામ અંગે કરારના સ્થળ પર કાર્યરત બધા જ કામદારોની મજૂરી પ્રત્યક્ષ મજૂરી જ ગણવામાં આવે છે, બરાબર. એના પછી પરોક્ષ ખર્ચા, કેટલાક ખર્ચા એક કરતાં વધુ કરાર માટે સંયુક્ત રીતે કરવામાં આવે છે. દાખલા તરીકે સુપરવાઇઝર કે સુપરવાઇઝરનો પગાર, બરાબર, પોતાની સેવાનો લાભ એક કરતાં વધુ કરારને આપતા હોય ત્યારે આવા ખર્ચની જે કંઈ ફાળવણીનો પ્રશ્ન ઉદ્ભવે છે અને એને પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર કરવામાં આવે છે. પછી વહીવટી ખર્ચા, બરાબર. એ તો કે કોન્ટ્રાક્ટરની ઓફિસના ખર્ચા અંતે તો કરાર પાસેથી જ વસૂલવાના હોય છે. આવા વહીવટી ખર્ચ પણ પરોક્ષ ખર્ચની જેમ ફાળવણીને પાત્ર છે. એના પછી પેટા કરારની પડતર,
તો કરાર લીધા પછી કોન્ટ્રાક્ટર કરારના અમુક કાર્ય માટે પેટા કરાર આપી દે છે. દાખલા તરીકે બંગલો બાંધવાનો કરાર લીધો હોય તો કોન્ટ્રાક્ટર તેમાંનું ઇલેક્ટ્રિક ફિટિંગનું સમગ્ર કામ છે એ બીજાને પેટા કરાર પર આપી દે. સુથારી કામ અંગેનો કરાર છે એ કોઈ સુથાર કારીગરને આપી દે. બરાબર, આમ પેટા કરારની પડતર છે એ કરારનો ખર્ચ જ છે, તેથી કરાર ખાતે ઉધારવામાં આવે છે. એના પછી આર્કિટેક્ટની ફી. આર્કિટેક્ટની ફી તો કે કરારની શરતો મુજબ કરારના કામની ચકાસણી માટે અને પ્રમાણિત કામ અંગેનું મૂલ્યાંકન કરવા માટે આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવે છે. અને આવા આર્કિટેક્ટને જે ફી ચૂકવાય છે તે કરારનો ખર્ચ છે અને કરાર ખાતે ઉધારવામાં આવે છે. મોટાભાગે આર્કિટેક્ટની ફી દરેક કરાર દીઠ અલગ અલગ નક્કી કરવામાં આવી હોય છે. એના પછી સામાન્ય પ્લાન્ટ અને યંત્રનો ઘસારો. તો કે આધુનિક જમાનામાં હવે બાંધકામના કાર્યમાં યાંત્રિક સાધનોનો ઉપયોગ વધવા લાગ્યો છે. ક્રેઇન છે, બુલડોઝર છે, સ્ટોક છે, કન્વેયર્સ છે, માલ સામગ્રીની હેરફેરના સાધનો વગેરે. આ બધા સાધનો જે કરાર ઉપર વપરાય તેટલા સમય માટે તે સાધનોનો ઘસારો જે તે કરાર ખાતે ઉધારવો જોઈએ. બરાબર, એના પછી છે ખાસ યંત્ર કે પ્લાન્ટ અંગે. તો જ્યારે કોઈ યંત્ર કે પ્લાન્ટ ખાસ જે તે કરાર માટે જ ખરીદવામાં આવે ત્યારે યંત્ર કે પ્લાન્ટની ખરીદીની રકમ પ્લસ ખરીદી અંગેના ખર્ચાની રકમ કરાર ખાતે ઉધારાય છે. અને એના પછી વધારાનું કામ. તો જો કરાર આપનાર છે એ કરારની મૂળ શરતો ઉપરાંત વધારાનું કામ કરાવે અને કોન્ટ્રાક્ટરે કરી આપે તો વધારાના કામ અંગેના તમામ ખર્ચ કરાર ખાતે ઉધારવામાં આવે છે. અને આની સામે કરારની કિંમત વધારવામાં આવે છે અને ત્યારબાદ કરારની નવી કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર, આ થઈ ગઈ કરારની ઉધાર બાજુ. હવે આપણે જોઈએ કરાર ખાતાની જમા બાજુની વિગતો. એમાં કરારની કિંમત. તો કરાર આપનારના ખાતે કરારની કિંમત ઉધારીને કરાર ખાતું જમા કરવામાં આવે છે. એના પછી આખર પ્લાન્ટ અને સ્ટોર્સ. તો કરાર પૂર્ણ થયા પછી જ પ્લાન્ટ અને યંત્રો કરારની જગ્યા પર વધ્યા હોય અને જે માલ સામાનનો સ્ટોર્સ બિનઉપયોગી વધ્યો હોય તે સ્ટોર્સ ખાતે પરત કરવામાં આવે છે અને કરાર ખાતું જમા કરવામાં આવે છે. એના પછી ત્રીજું છે વેચી દીધેલ સ્ટોર્સ કે યંત્રો. બરાબર, તો જો કરારના સમયગાળા દરમિયાન કોઈ યંત્ર કે સ્ટોર્સ વેચી દેવામાં આવે તો તેના વેચાણની રકમથી કરાર ખાતું જમા કરવામાં આવે છે અને આ વ્યવહારથી ઉદ્ભવેલ નફો કે ખોટની રકમ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. જો હિસાબી વર્ષના અંતે કરાર અધૂરો હોય તો કરાર ખાતાની જમા બાજુએ દર્શાવવાની વિગતો જુદી પડે છે. એના પછી છે પ્રમાણિત કામ. તો મોટાભાગના કરારના હિસાબી વર્ષના અંતે અધૂરા હોય છે ત્યારે હિસાબી વર્ષના અંતે જેટલું કામ થયું હોય તે અંગે આર્કિટેક્ટ લેખિત પ્રમાણપત્ર આપે છે. આમ જે કામ થયું છે અને જે અંગે આર્કિટેક્ટનું પ્રમાણપત્ર મળી ગયું છે તેને પ્રમાણિત કામ તરીકે ઓળખવામાં આવે છે. અને કરાર ખાતાની જમા બાજુએ ચાલુ કામ ખાતા હેઠળની એક મોટી અને મહત્વની વિગત છે. બરાબર, એના પછી બિન પ્રમાણિત કામ. તો જે કામ પૂર્ણ થયું હોય પણ આર્કિટેક્ટનું પ્રમાણપત્ર ન મળ્યું હોય એવા કામને બિન પ્રમાણિત કામ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અને આ બિન પ્રમાણિત કામની જે કાંઈ રકમ છે એ કરાર ખાતાની જમા બાજુમાં દર્શાવવામાં આવે છે. એના પછી છે આખરનો માલ અને સ્ટોર્સ. તો હિસાબી વર્ષના અંતે કરારના સ્થળ પર જે આખર માલ અને સ્ટોર્સ અંગે સ્ટોક પડ્યો હોય તે ચાલુ કામ ખાતે ઉધારીને કરાર ખાતે જમા કરવામાં આવે છે. અને એના પછી છે છેલ્લું આખરના યંત્ર અને પ્લાન્ટ. તો હિસાબી વર્ષના અંતે કરારના સ્થળ પર રહેલા યંત્રો અને પ્લાન્ટને તેની ઘસારા બાદ કર્યા પછીની કિંમતે આખર યંત્ર અને પ્લાન્ટ તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર, આ વિગત પણ ચાલુ કામ ખાતે ઉધારીને કરાર ખાતે જમા કરવામાં આવે છે. બરાબર, આ થઈ ગઈ કરાર ખાતાની જમા બાજુ અને ઉધાર બાજુ. એના પછીનો આપણે પાંચમો ટોપિક જોઈએ, કરાર ખાતાનો નમૂનો અધૂરા કરારનો. બરાબર, તો ડાયરેક્ટ આપણે ટેક્સ્ટમાંથી જ જોઈએ કે કરાર ખાતાનો નમૂનો. વિગત રકમ ઉધાર અને જમા. બરાબર, ઉધાર બાજુ શું આવશે? તો કે જો કે આપણે આગળની થિયરીમાં જોઈએ જ ગયા, સ્ટોર્સ ખાતે મોકલેલ માલ જે રકમ હોય, પછી માલ ખરીદ ખાતે બરાબર સીધી ખરીદી જે હોય એ, એના પછી તો કે અન્ય કરાર ખાતેથી મળેલ માલ જે હોય, પછી ચૂકવેલી મજૂરી આપણે ઇનર કોલમમાં લખીશું પ્લસ એમાં ચૂકવવાની બાકી હોય તો. બરાબર, પછી પરોક્ષ ખર્ચા ફાળે પડતા જે કાંઈ હોય, મોકલેલ યંત્ર અને પ્લાન્ટ, એના પછી વહીવટી ખર્ચા, એના પછી પ્રત્યક્ષ ખર્ચા, એના પછી આર્કિટેક્ટની ફી, પછી પેટા કરારની પડતર અને વેચાણનો નફો નફા નુકસાન ખાતે અને ચાલુ કામ ખાતે જે કાંઈ અનામત રાખવાનો હોય તે. બરાબર, નફા નુકસાન ખાતે નફો. બરાબર, હવે કરારની જમા બાજુ જોઈએ તો કે સ્ટોર્સ ખાતે માલ પરત અને યંત્ર પરત. બરાબર, એના પછી છે ચોરી આગ કે અકસ્માતથી નુકસાન, એના પછી યંત્ર કે માલ વેચાણ,
એના પછી વેચાણની ખોટ નફા નુકસાન ખાતે, અન્ય કરાર ખાતે મોકલેલ માલ, એના પછી ચાલુ કામ ખાતે. એમાં આપણે ચાર હેડિંગ છે, એ ચારે ચાર હેડિંગ છે યાદ રાખીશું, બરાબર. ચાલુ કામ ખાતે લઈ જવાની વિગતમાં આપણે પહેલી લખીશું પ્રમાણિત કામ, આપણને દાખલામાં જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે. એના પછી બિન પ્રમાણિત કામ, પછી આખર માલ અને આખરના યંત્ર, બરાબર. આ આપણું થઈ ગયું કરાર ખાતાનો નમૂનો. હવે નોંધ જોઈએ કે જ્યારે કરાર પૂર્ણ થયો હોય ત્યારે ઉપરના ખાતામાં નીચે મુજબના ફેરફારો થશે. એમાં ઉધાર બાજુએ બધી વિગતો યથાવત રહેશે, ફક્ત ચાલુ કામ ખાતે અનામત નહીં આવે, કારણ કે કરાર પૂર્ણ થાય ત્યારે બધો જ નફો છે એ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે. અને જમા બાજુએ ચાલુ કામ ખાતા હેઠળની વિગતો નહીં આવે, તેના બદલે કરાર આપનાર ખાતે કરાર કિંમત આવશે, બાકીની વિગતો યથાવત રહેશે. આ ક્યારે? તો કે સંપૂર્ણ કરારની રકમ આપણને મળી જાય ત્યારે, કરાર પૂર્ણ થઈ જાય ત્યારે. નો આવે તો પછી આ તો આપણે આ રાખવાનું છે, બરાબર. એના ઉપર એક વખત ફોકસ કરી દઈએ, બરાબર. આપણે દાખલાના જવાબ સ્વરૂપે કરાર ખાતું, ચાલુ ખાતાનો નમૂનો, બરાબર, અને પાકા સરવૈયામાં દર્શાવવાની બાકી એટલું બનાવવાનું થશે. બરાબર. એના પછી આપણે જોઈએ આપણો છઠ્ઠો ટોપિક, અધૂરા કરાર પર નફો ગણવાની પદ્ધતિઓ, બરાબર. એમાં કરાર પર નજીવું કામ થયું હોય ત્યારે, તો ડાયરેક્ટ આપણે ટેક્સમાંથી જોઈએ શું પ્રમાણે આપણે કરવાનું. તો કે કરાર પર નજીવું કામ થયું હોય ત્યારે, એટલે કે જો હિસાબી વર્ષના અંતે કરાર કિંમતના 25% ઓછું કામ થયું હોય ત્યારે ખૂબ જ નજીવું કામ થયું ગણાય. અને આવા સંજોગોમાં કરાર ખાતાનો બધો જ નફો છે એ ચાલુ કામ ખાતે અનામત તરીકે દર્શાવાય છે. નફા નુકસાન ખાતે કાંઈ પણ રકમ લઈ જવાતી નથી. કરારનું મોટા ભાગનું કામ બાકી હોય, હજુ જોખમનું તત્વ વધારે હોવાથી અનામત તરીકે નફો રાખવો, બરાબર, વ્યાજબી અને ડાવ પણ ઘણો ગણાય છે. એના પછી આપણે બીજું જોઈએ, કરાર પર ઠીક ઠીક પ્રમાણિત કામ થયું હોય ત્યારે, બરાબર. તો જોઈએ એના માટે શું કહે છે. તો કે જ્યારે હિસાબી વર્ષના અંતે કરાર કિંમતના 25% વધુ પરંતુ 75% ઓછું કામ થયું હોય ત્યારે કરારના નફાનો અમુક હિસ્સો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે અને અમુક હિસ્સો ચાલુ કામ ખાતે અનામત તરીકે લઈ જવામાં આવે છે. આ બે રીતે અમલમાં છે. કરારનો નફો ગુણ્યા 2/3 બરાબર નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ, અને બાકીની રકમ છે ચાલુ ખાતામાં અનામત તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. બીજું કે કરારનો નફો ગુણ્યા 2/3 ગુણ્યા રોકડનું ધોરણ બરાબર નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ, અને બાકીની રકમ ચાલુ કામ ખાતે અનામત તરીકે રોકડનું ધોરણ એટલે કે મળેલ રોકડના છેદમાં પ્રમાણિત રકમ અથવા તો રોકડની ટકાવારી છેદમાં 100, બરાબર. એ આપણે દાખલો કરીશું ત્યારે વધારે ખબર પડશે. એના પછીનું છે ત્રીજું આપણું, કરાર પર મોટા ભાગનું કામ પૂરું થયું હોય ત્યારે, બરાબર. તો જો હિસાબી વર્ષના અંતે કરારનું મોટા ભાગનું કામ એટલે કે કરાર કિંમતના 75% વધુ કામ પૂર્ણ થયું હોય અને વધારાના કામ અંગેના અંદાજી ખર્ચ મળી શકતા હોય તો અંદાજી નફાના ધોરણે નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે, બરાબર. અને એનું સૂત્ર આ પ્રમાણે છે, નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો બરાબર અંદાજી નફો ગુણ્યા પ્રમાણિત કામના છેદમાં કરાર કિંમત, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું કે 75% વધારે કામ પૂર્ણ થઈ ગયું હોય ત્યારે નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ કઈ રીતે ગોતીશું, તો કે અંદાજી નફો ગુણ્યા પ્રમાણિત કામના છેદમાં કરાર કિંમત, બરાબર. અથવા તો જો રોકડના ધોરણે ગણતરી કરવાની હોય તો નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ બરાબર અંદાજી નફો ગુણ્યા પ્રમાણિત કામના છેદમાં કરાર કિંમત ગુણ્યા મળેલ રોકડના છેદમાં પ્રમાણિત કામ, બરાબર. સામાન્ય રીતે પહેલી પદ્ધતિ આપણે જોઈ, અંદાજી નફો ગુણ્યા પ્રમાણિત કામના છેદમાં કરાર કિંમત, એ જ પદ્ધતિ અમલમાં છે, બરાબર. અને એના પછી આપણે જોઈએ
આપણો સાતમો ટોપિક અને છેલ્લો ટોપિક થિયરીનો, ચાલુ કામ ખાતા અને તેની બાકી પાકા સરવૈયામાં દર્શાવવાની રીત. બરાબર, તો કઈ રીતે દર્શાવશું? તો કે ચાલુ કામ ખાતાનો નમૂનો, વિગત રકમ, વિગત રકમ. બરાબર, હવે જો આપણે કરાર ખાતું બનાવ્યું એમાં જમા બાજુ આપણે એવું લખ્યું હતું ચાલુ કામ ખાતે. બરાબર, એમાં પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, આખર યંત્રણ, આખર પ્લાન જે કાંઈ હતું એ બધું અહીંયા લાવવું પડશે. તો ઉધાર બાજુ લખવાનું થશે કરાર ખાતેથી પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, આખર યંત્ર અને આખર માલ જે કાંઈ હોય એ. બરાબર, અને જમા બાજુ લખવું પડશે કરાર ખાતેથી આપણે અનામત નફો લાવવાનો હતો ને એ નફો, અને બાકી આગળ લઈ ગયા જો હોય તો. બરાબર, અને આ બાકી આગળ લઈ ગયા એ બીજા વર્ષે આપણે લખવું પડશે બાકી આગળ લાવ્યા, અને છેલ્લે લઈ જશે કરાર ખાતે. આ ચાલુ કામ ખાતાનો નમૂનો. હવે પાકા સરવૈયામાં દર્શાવવાની રીત, મૂડી દેવા અને મિલકત લેણા. એમાં મિલકત લેણા બાજુ આપણે ચાલુ કામ ખાતાની બાકીની જે કાંઈ રકમ હશે એ રકમ આપણે લખવાની થશે, અને એમાંથી જેટલી રકમ આપણને રોકડ તરીકે મળે છે એ મળેલ રોકડ આપણે બાદ કરવાની થશે. આવી રીતે આપણે પાકા સરવૈયામાં દર્શાવવાનું રહેશે. બરાબર, આના ઉપર આપણે ફોકસ કરીએ અને પછી આપણે આપણા પ્રેક્ટિકલ દાખલાની શરૂઆત કરીએ. બરાબર, આ થઈ ગઈ આપણી કરાર ખાતાના જે કાંઈ થિયરી પોર્શન હતો એ પૂરો. બરાબર, નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે દાખલાની શરૂઆત કરીશું. તો આ ચેપ્ટરમાંથી આપણને 15-20 માર્કનો પ્રેક્ટિકલ દાખલો છે એ પૂછાઈ શકે છે. બરાબર, પણ કરાર ખાતાની આપણે આ બધી વિગતો જોઈ ગયા એ યાદ હોય તો દાખલો છે એ બહુ સરળ બની રહે. બરાબર, નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે દાખલા ગણીશું.